नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे जे अगाउ फंक्शन नो टॉपिक सीखी गया ने, ए फंक्शन ना टॉपिक ना आधारित आज रिस्पोन्स नो टॉपिक सीखवानुं छे। सूचना परीक्षा में आ रीते आपी हशे के सिलेक्ट द मोस्ट एप्रोप्रिएट रिस्पोन्सिस। અહીંયા જે ડાયલોગ આપ્યું છે ને, એમાં પહેલું વાક્ય આશા બોલે છે, ઇઝન્ટ ઇટ સરપ્રાઇઝિંગ ધેટ રાજ ફેઇલ્ડ ઇન સાયન્સ, તો એનો રિસ્પોન્સ આપવાનો છે। નીચે જે ચાર વિકલ્પ આપ્યા છે, એ ચાર વિકલ્પમાંથી આને અનુરૂપ આવે એવો ઉષાએ રિસ્પોન્સ આપવાનો છે। અને એ પણ કેવી રીતે, કૌંસમાં જે ફંક્શન લખ્યું છે ને, એ ફંક્શન પ્રમાણે રિસ્પોન્સ આપવાનો છે। ફંક્શન છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ। કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ। વિરોધાભાસની આપણે વાત કરી તો એની અંદર શબ્દો આપણે જોઈ ગયા, ધો, હાઉએવર, એઝ, બટ, યેટ, સ્ટીલ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, આવા શબ્દો જોયા ને ફંક્શનમાં। તમે ફંક્શનના નિયમો એકવાર ફરીથી ખોલીને જોજો એટલે તમને ખ્યાલ આવશે, એનો ટેસ્ટ પણ આપણે લીધો હતો। તો એવી જ રીતે અહીંયા કોન્ટ્રાસ્ટ થી રિસ્પોન્સ આપવાનો છે। હવે આપણે કોન્ટ્રાસ્ટ માટેના શબ્દો આ ચારમાંથી જોઈએ તો કયા દેખાય છે, ઇનસ્પાઇટ ઓફ દેખાય છે, અને અહીંયા પણ ઇનસ્પાઇટ ઓફ છે। એ અને ડી માં તો કોઈ શબ્દ છે જ નહીં, તો હવે જવાબ આવશે બી અને સી માંથી, પણ આને અનુરૂપ આવે એવો આપણે રિસ્પોન્સ શોધવાનું છે કે ઇઝન્ટ ઇટ સરપ્રાઇઝિંગ ધેટ રાજ ફેઇલ્ડ ઇન એક્ઝામ। એ આશ્ચર્યની બાબત નથી કે રાજ પરીક્ષામાં નપાસ થયો, તો હવે સાચો રિસ્પોન્સ કયો છે કે ઇનસ્પાઇટ ઓફ લેઝીનેસ હી ફેઇલ્ડ। આળસુ હોવા છતાં નપાસ થયો, એ કોન્ટ્રાસ્ટ લાગે તમને? ભલે વાક્યમાં ઇનસ્પાઇટ ઓફ છે, પણ અર્થની દ્રષ્ટિએ જોઈએ તો આળસુ હોવા છતાં કે છે કે નપાસ થયો, તો એ તો આળસુ હોય તો નપાસ જ થાય ને। હા, આપણે એમ કહીએ કે હા, એ હોશિયાર હોવા છતાં નપાસ થયો, તો એ કોન્ટ્રાસ્ટ સાચું છે। સી જવાબ જુઓ, યસ, ઇનસ્પાઇટ ઓફ હી ઇઝ બીઈંગ વેરી ઇન્ટેલિજન્ટ હી ફેઇલ્ડ। બુદ્ધિશાળી હોવા છતાં એ નપાસ થયો, તો અહીંયા સાચો રિસ્પોન્સ શું છે, સી જવાબ છે। તો બેટા પરીક્ષામાં આવો ચાર માર્કનો ટોપિક તમારા આવશે, અને આ રિસ્પોન્સના માર્ક્સ એકદમ રોકડા છે। તમને ફંક્શન આવડે ને એટલે આ રિસ્પોન્સ આવડી જ જાય, ફંક્શનના જેવું જ છે। તમારે પહેલા ચાર વિકલ્પમાંથી ફંક્શન ઓળખવાનું હતું, અહીંયા તમારે સીધું રિસ્પોન્સ ઓળખવાનું છે, એટલે પહેલાના જવાબમાં સી આવે। બીજું આપણે આવું જોઈએ તો રવિ કહે છે કે વાય ડીડન્ટ ધે વિન ધ મેચ, એ મેચ શા માટે ના જીતી શક્યા? તો રવિના જવાબમાં કવિ જવાબ આપે છે, પણ કેવી રીતે જવાબ આપવાનો છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ। હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટનો ફંક્શનનો નિયમ યાદ કરો, શું નિયમ હતો કે જો વાક્યની શરૂઆત ઇફ હેડ વાળી હોય, એટલે વાક્યની વાક્ય રચના કેવી હોય, ઇફ હેડ વાળું વાક્ય હોય, અથવા તો એકલા હેડથી વાક્યની શરૂઆત થતી હોય તો આવે। હવે અહીંયા આપણે વાક્ય જોઈએ છીએ તો આ ઇફ હેડ વાળું દેખાય છે, અહીંયા તો એકલું ઇફ જ છે ને, એટલે આ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં ના આવે। એકલું ઇફ વાળું હોય તો એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન આવે, પણ અહીંયા પાછળ ઇન ધ પાસ્ટ છે એટલે ઇફ હેડ વાળું જોઈએ, તો એક બીમાં ઇફ હેડ વાળું છે અને સીમાં ઇફ હેડ વાળું છે। આ બંને બી અને સી બંને જે છે એમાંથી જવાબ આવશે, પણ અહીંયા જોવાનું કન્ડિશન ઇન ધ પાસ્ટમાં શું હશે, અહીંયા ઇફ હેડ વાળું હોય ને તો પાછળના વાક્યની વાક્ય રચના કેવી થશે, મોડલ વર્બ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થાય, અને જો પાછળનું વાક્ય પેસિવ હોય તો મોડલ વર્બ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થાય। હવે અહીંયા તો મોડલ વર્બ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ છે ને, એટલે ઇફ હેડ વાળી વાક્ય રચના હોય તો પાછળ મોડલ વર્બ પછી ક્રિયાપદનું મૂળ રૂપ ન આવે, પાછળ શું આવશે, એક્ટિવ હોય તો મોડલ વર્બ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ,
અને બીજું વાક્ય પેસિવ હોય તો મોડલ વર્બ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે, એટલે આ બીજા વાક્યનો જવાબ શું બને છે? સી જવાબ બને છે. ચલો ત્રીજું વાક્ય જોઈએ. ટીચર કહે છે કે વાય ડીડ હી લીવ ધ મીટિંગ અર્લી યસ્ટરડે, ગઈકાલે એ મીટિંગમાંથી વહેલો કેમ જતો રહ્યો હતો? તો એક્સપ્રેસિંગ પર્પઝથી, એકચ્યુઅલી તમે રિસ્પોન્સમાં આ વાક્ય નહીં જુઓ તો પણ તમને આવડી જશે, કારણ કે જુઓ એક્સપ્રેસિંગ પર્પઝ છે. પર્પઝ માટે કયા હતા? તો સો દેટ વી હુ, પછી ઇન ઓર્ડર દેટ, પછી વિથ વ્યુ ટુ અને ઇન ઓર્ડર ટુ, આ ચાર શબ્દો હતા ને, અને એકલા ટુ થી પણ બને. તો આમાં કયું દેખાય? જો ટુ ટુ વાળી વાક્ય રચના તો રિઝલ્ટ બતાવે છે, ઇનસ્પાઇટ ઓફ વાળી વાક્ય રચના તો કોન્ટ્રાસ્ટ બતાવે, બીકોઝ ઓફ વાળી વાક્ય રચના હોય તો રીઝન બતાવે, પણ અહીંયા તો પર્પસ છે એટલે ઇન ઓર્ડર ટુ થી પર્પસ બને છે, હેતુ બને છે, એટલે જવાબ બી આવે. અમુક સમય કેવું થાય, તમે આ ફંક્શન જુઓ ને સીધો તમને જવાબ મળી જાય, આ બંને વાક્યો વાંચવાની પણ જરૂર ના પડે. ચોથું જુઓ, ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન. હવે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, જેને ટૂંકમાં આપણે કહીએ છીએ હેબિચ્યુઅલ પાસ્ટ, તો હેબિચ્યુઅલ પાસ્ટ વાળું વાક્ય હોય અથવા એનું બીજું નામ છે ડિસ્ટન્સ પાસ્ટ, તો હેબિચ્યુઅલ પાસ્ટ વાળું વાક્ય હોય કે ડિસ્ટન્સ પાસ્ટ વાળું વાક્ય હોય એનું આપણે ફંક્શન બનાવવું હોય ને, તો કયા શબ્દથી બને? એક જ શબ્દ તમને શીખવાડ્યો હતો ને, એ શબ્દ હતો યુઝડ ટુ. કોઈ પણ વાક્યમાં યુઝડ ટુ દેખાય ને તો હેબિચ્યુઅલ પાસ્ટ અથવા ડિસ્ટન્સ પાસ્ટ આવે, તમારા વાક્ય વાંચવાની પણ જરૂર નથી. ચલો આ ચાર વિકલ્પ આપ્યા છે, તો આ ચારેય વિકલ્પમાં યુઝડ ટુ ફક્ત બીમાં જ આપ્યું છે, એટલે આપણે બી મૂકી દેવાનું. બહુ સરળ ટોપિક છે બેટા, તમે થોડુંક ધ્યાન રાખી અને આને સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ આમાં બહુ તકલીફ નહીં પડે. પાંચમું વાક્ય, ઓફરિંગ સજેશન. સજેશન એટલે સૂચન કરવા. રામુભાઈ શું કહે છે કે આઈ એમ નોટ ફીલિંગ વેલ ટુડે, આજે મને ઠીક નથી, આઈ વિલ નોટ ગો ટુ ઓફિસ, હું ઓફિસે જઈશ નહીં, આવું રામુભાઈ કહે છે. તો રમીલાબેન એમને સૂચન કરે છે. હવે સૂચન કરવા માટે કોઈને પણ સૂચન કરવું હોય ને તો એના માટે શું આવે? શુડ આવે, હેડ બેટર આવે, ઓટ ટુ આવે કે મસ્ટ આવે, બરાબર? પણ આની અંદર પણ મસ્ટ અને ઓટ ટુ બંને ફરજિયાત પણ બતાવે છે, એટલે એકલું સૂચન, હા એડવાઇઝ હોય તો આપણે ઓટ ટુ લઈએ, મસ્ટ લઈએ, પણ સૂચનની અંદર બે જ શબ્દો આપણે યાદ રાખવાના, શુડ અને હેડ બેટર. હવે અહીંયા આપણને શુડ અને હેડ બેટર બંને આપ્યું છે, એટલે આપણને આ બંને જવાબ સાચા લાગે છે. પણ હવે જુઓ અહીંયા શું કહે છે કે આઈ એમ નોટ ફીલિંગ વેલ ટુડે, આજે મને ઠીક નથી, આઈ વિલ નોટ ગો ટુ ઓફિસ, હું ઓફિસે જઈશ નહીં. તો રમીલાબેને શું સૂચન કર્યું હશે? યુ શુડ વર્ક હાર્ડ, તમે સખત મહેનત કરો તો તમને ઠીક થઈ જશે, એવું કોઈ કે? આરામ કરવાનું કે ને, તો આરામ કરવા માટે કયું વાક્ય છે? યુ હેડ બેટર ટેક રેસ્ટ, એટલે જવાબ બી આવશે. કારણ કે સૂચન કરવા માટે બે શબ્દો શુડ અને હેડ બેટર, અને એડવાઇસ માટે ચાર શબ્દો શુડ, હેડ બેટર, ઓટ ટુ અને મસ્ટ, બરાબર? એટલે સૂચન આવે તો આપણે આ અર્થની રીતે હેડ બેટર સાચું છે, એટલે જવાબ બી આવશે. પાંચમું વાક્ય જુઓ, ગિવિંગ એડવાઇસ. એડવાઇસ આવ્યું ને, હવે એડવાઇસ માટે હમણાં જ મેં તમને ચાર શબ્દો કહ્યા, શુડ, ઓટ ટુ, હેડ બેટર અને મસ્ટ. ચલો એ ચાર શબ્દોમાંથી કોઈ શબ્દ, આ ચાર અહીંયા જે ચાર વિકલ્પ આપ્યા છે એ ચારે વિકલ્પમાંથી કોઈ દેખાય છે તમને? એ ચાર શબ્દોમાંથી આવતો હોય એવો કોઈ દેખાતો હોય તો કહો મને. ચલો તો અહીંયા બીમાં હેડ બેટર દેખાય છે ને, એટલે જવાબ બી આવશે. તમે સીધો આ કશું જ વાંચવાની જરૂર નથી, આ બધા વાંચ્યા વગર તમે સીધો જવાબ શોધી શકો. અને જવાબ ક્યારે શોધી શકો? જ્યારે કયા ફંક્શનની અંદર કયા શબ્દો આવે છે એ જો તમને તૈયાર હોય તો જ. ચલો સાતમું વાક્ય જોઈએ. શિવ એવું કહે છે કે આઈ વોન્ટ ટુ બી અ સક્સેસફુલ પર્સન, હું એક સફળ વ્યક્તિ બનવા માંગુ છું,
એવું શિવ કહે છે કે હું એક સફળ વ્યક્તિ બનવા માંગુ છું. પર્પસ, પર્પસ માટે હમણાં આગળ જ આપણે શબ્દો જોઈ ગયા, કયા કયા હતા? તો પર્પસ માટે સો ધેટ હતું, ઇન ઓર્ડર ધેટ હતું, ઇન ઓર્ડર ટુ હતું, અને વિથ અ વ્યૂ ટુ. ચલો આ ચાર શબ્દોમાંથી કોઈ શબ્દો દેખાય છે? તમે ચારે ચાર વિકલ્પ જુઓ, અને ચારે ચાર વિકલ્પમાં મેં જે ચાર શબ્દો હાલ બોલ્યો કે સો ધેટ ભેગું, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ, તો અહીંયા આપણે જોઈએ છીએ તો બી જે છે એમાં ઇન ઓર્ડર ટુ છે અને સીમાં સો ધેટ છે. હવે અહીંયા ઇન ઓર્ડર ટુ જુઓ તો ઇન ઓર્ડર ટુ પછી હંમેશા શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અહીંયા ઇન ઓર્ડર ટુ આપ્યું છે તમને મૂંઝવણમાં મૂકવા માટે કે ચલો ઇન ઓર્ડર ટુ જોઈને ઇન ઓર્ડર ટુ જવાબ લખી દે પર્પઝ માટે. પણ બેટા સાથે સાથે જોવાનું કે ઇન ઓર્ડર ટુ છે પણ ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ નથી, એટલે આ જવાબ તો ખોટો જ છે વાક્ય રચનાની રીતે. કારણ કે આઈએનજી વાળું કોના પછી આવે? જો આ ઇન ઓર્ડર ટુ ની જગ્યાએ વિથ અ વ્યૂ ટુ હોત ને તો વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી આવે. અહીંયા ઇન ઓર્ડર ટુ આપ્યું છે એટલે આ જવાબ અહીંયા આઈએનજી આપ્યું છે એટલે આ ખોટું પડે. તો સો દેટ વાળું સાચું પડે, બરાબર? એટલે જવાબ સી આવશે. એવી રીતે આઠમું જુઓ, રાજુ ગોટ 85% ઓફ માર્ક્સ ઇન ધ લાસ્ટ એક્ઝામ. કમ્પેરિંગ બનાવવું છે, કમ્પેરિંગ એટલે ડિગ્રી વાળું વાક્ય. તો ડિગ્રી વાળા વાક્ય તમને અહીંયા કોઈ દેખાય છે? તો નો અધર સ્ટુડન્ટ ઓબટેન્ડ સો ગુડ રિઝલ્ટ એઝ રાજુ. તો આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. રાજુ ગોટ બેટર રિઝલ્ટ ધેન એની અધર સ્ટુડન્ટ. તો આ પણ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, બરાબર? સી જે છે, હી વર્કડ હાર્ડ એન્ડ ઓબટેન બેટર રિઝલ્ટ. તો આ કોઈ ડિગ્રીનું વાક્ય નથી, એટલે એ અને બી બંને ડિગ્રીના વાક્યો છે. એટલે જવાબમાં શું આવશે? બોથ એ એન્ડ બી આવશે. પછી જુઓ નવમું વાક્ય છે, એક્સપ્રેસિંગ પર્પઝ. ફરીથી પર્પઝ આવ્યું એટલે પર્પઝના ચાર શબ્દો યાદ કરો, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. આ ચાર શબ્દોમાંથી કોઈ શબ્દ દેખાય છે આમાં? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ઇન ઓર્ડર ટુ આપણને દેખાય છે એ સિવાય બીજો કોઈ શબ્દ અહીંયા દેખાતો નથી, એટલે આ ઇન ઓર્ડર ટુ વાળી વાક્ય રીતના સીધો એ જવાબ આવે. જો આપણે કશું જ વાક્ય વાંચ્યું નથી, સીધું પર્પઝ કયું છે તો પર્પઝ વાળું વાક્ય, સાચું વાક્ય શોધી દીધું, એટલે જવાબ એ આવે. પછી છે દસમું, શોઈંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે કારણ અને પરિણામનો સંબંધ બતાવવા માટે. હવે રિઝલ્ટમાં કયા શબ્દો હતા? તો સો ધેટ હતું, પણ સો ધેટ ભેગું નહીં, સો અને ધેટ વચ્ચે વિશેષણ આવવું જોઈએ. એટલે એવું સો ધેટ પછી ટી ડબલ ઓ ટુ, ટી ઓ ટુ, ટુ ટુ વાળી વાક્ય રચના, પછી ઇનફ ટુ વાળી વાક્ય રચના. એટલે ઇનફ આવતું હોય, ટી ડબલ ઓ ટુ આવતું હોય, કે સો પછી વિશેષણ પછી ધેટ આવતું હોય, તો આવું કોઈ વાક્ય આવે તો એમાં રિઝલ્ટ આવે. અહીંયા કોઈ એવું વાક્ય દેખાય છે? તો એમાં આપણે જોઈ શકીએ, જુઓ સો પછી વિશેષણ પછી ધેટ છે ને, તો આ રિઝલ્ટ બને છે. જો સો ધેટ ભેગું હોય, વચ્ચે કોસ્ટલી ના હોય, સો ધેટ ભેગું હોય તો એ પર્પસ બને, પણ અહીંયા સો અને ધેટની વચ્ચે વિશેષણ છે એટલે એ રિઝલ્ટ બને છે, એટલે રિઝલ્ટ વાળું વાક્ય બન્યું. પછી જુઓ અગિયારમું, મોક્ષા કહે છે કે કુડ ધે વોક કમ્ફર્ટેબલી. કૃપાલી જવાબ આપે છે એ પણ સોઈંગ રિઝલ્ટથી. તો રિઝલ્ટમાં હમણાં જ મેં તમને ત્રણ શબ્દો કયા 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 ત્રણ શબ્દો કયા? તો સો પછી વિશેષણ પછી ધેટ, એટલે કે એક આ શબ્દ સો હિલી ધેટ આવે છે ને, સો અને ધેટની વચ્ચે વિશેષણ. પછી ટુ ટુ વાળી વાક્ય રચના, ટી ડબલ ઓ ટુ આવતું હોય અને પછી પાછળના વાક્યમાં ટી ઓ ટુ આવતું હોય. અને ત્રીજું છે ઇનફ ટુ, અહીંયા જેમ ટી ડબલ ઓ ટુ છે એવી રીતે ઇનફ હોય અને પાછળ ટુ હોય. તો અહીંયા આ બંને સો ધેટ અને ટુ ટુ વાળા છે. જો અહીંયા તો ધો આપ્યું છે, ધો તો શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ બતાવે ને, એટલે આ ધો વાળું વાક્ય તો આવે જ નહીં. એટલે જવાબ કયા બન્યા? એ અને બી બંને, એટલે સી જવાબ બન્યો ને, બોથ એ એન્ડ બી. પછી બારમું છે, એમાં શું છે? ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગમાં બે પ્રકારના શબ્દો છે. જો કોઈ વાક્યમાં સેમ એઝ
અહીંયા દેખાય છે સેમ એઝ સેમ અને પાછળ શું આવે એઝ આવે આવી જ રીતે સચ અને પાછળ એઝ આવે કોઈ પણ વાક્યમાં આપણને સેમ એઝ વાળી વાક્ય રચના દેખાય અને સચ એઝ વાળી વાક્ય રચના દેખાય તો ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગ લખવું પડે બરાબર અથવા ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ પણ ચાલે પણ કયા શબ્દો હોવા જોઈએ તો સેમ એઝ અને સચ એઝ એટલે અહીંયા જવાબ બી બને છે પછી જુઓ ફરીથી આવ્યું ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમવન તો ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમવન એટલે આગળ આપણે જોયું એ જ રીતે કે સેમ એઝ અને સચ એઝ હોવું જોઈએ તો અહીંયા સેમ એઝ કે સચ એઝ કયા વાક્યમાં દેખાય છે તો પહેલા વાક્યમાં છે ને સેમ એઝ તો આવું સેમ એઝ કે સચ એઝ કોઈ વાક્યમાં દેખાય તો એમાં આપણે શું મૂકી દેવાનું ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગ ટોકિંગ અબાઉટ સમવન ઇન રિલેશન ટુ સમથિંગ એવું મૂકી દેવાનું પણ એના માટે કયા બે શબ્દો સેમ એઝ અને સચ એઝ આવશે પછી છે 14મું વાક્ય મેકિંગ સપોઝિશન મેકિંગ સપોઝિશન માં બે શબ્દો યાદ રાખવાના કોઈ પણ વાક્યમાં ઈફ સાથે વેર હોય કે એઝ ઈફ સાથે વેર હોય એટલે કે અહીંયા ઈફ દેખાય છે ને એની સાથે વેર દેખાય છે ને એવી જ રીતે એઝ ઈફ હોય ને એની સાથે વેર હોય પણ ઈફ સાથે વેર હોય વાક્યની શરૂઆતમાં હોય એઝ ઈફ સાથે વેર હોય એ વાક્યની વચ્ચે હોય એટલે કે ઈફ આવે પછી કરતા આવે પછી વેર આવતું હોય અથવા તો એઝ ઈફ આવે કરતા આવે પછી વેર આવતું હોય તો ઈફ વેર હોય કે એઝ ઈફ વેર હોય એમાં શું મૂકી દેવાનું આપણે મેકિંગ સપોઝિશન આ ધ્યાન રાખવાનું ત્યાર પછી બીજું એક વાક્ય જોઈએ એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન મેનર ઓફ એક્શન ની વાત કરીએ તો મેનર ઓફ એક્શન માટે તમને ફંક્શન શીખવાડે એ વખતે ત્રણ શબ્દો લખાયા હતા કયા ત્રણ શબ્દો હતા તો કોઈ પણ વાક્યની અંદર એટલે કે વાક્યની વચ્ચે એઝ આવતું હોય એઝ ક્યાં આવતું હોય વાક્યની વચ્ચે પછી લાઈક આવતું હોય અને ત્રીજો શબ્દ છે ધેટ ઓફ આવતું હોય જેનો અર્થ થાય ની જેમ કયા કયા ત્રણ શબ્દો તો એઝ લાઈક કે ધેટ ઓફ આવતું હોય તો એમાં એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન મૂકી દેવાનું બરાબર એટલે અહીંયા ધેટ ઓફ આવે છે ને અહીંયા પૂછે છે કે વીરસિંગ ઇઝ નોટ અ કિંગ બટ હી વોક્સ ઇન સ્ટાઇલ ઓફ અ કિંગ મિતેશ એવું કહે છે કે વીરસિંગ રાજા નથી પરંતુ એ રાજાની સ્ટાઇલમાં ચાલે છે એટલે હિતેશ કહે છે કે યસ યુ આર રાઈટ હિતેશ એવું કહે છે કે હા તમે સાચા છો વીરસિંગ સ્ટાઇલ ઇઝ ધેટ ઓફ અ કિંગ વીરસિંગની સ્ટાઇલ રાજા જેવી છે બરાબર એટલે ના જેવું એવા અર્થમાં છે ધેટ ઓફ એટલે જવાબ એ આવશે હવે અહીંયા મેકિંગ સપોઝિશન હમણાં જ મેં તમને કહ્યું કે સપોઝિશન માટે કયા શબ્દો તો સપોઝિશન માટેના શબ્દોની આપણે વાત કરીએ તો ઈફ સાથે વેર હોય એટલે કે ઈફ આવે પછી કરતા આવે પછી વેર આવે કે વાક્યના વચ્ચે એઝ ઈફ આવતું હોય પછી કરતા આવે ને પછી વેર આવે એટલે ઈફ સાથે વેર વાળી વાક્ય રચના હોય કે એઝ ઈફ સાથે વેર વાળી વાક્ય રચના હોય તો એમાં આપણે મેકિંગ સપોઝિશન મૂકીએ છીએ તો અહીંયા આવશે ને ઈફ સાથે વેર દેખાય છે ને કયું વાક્ય છે બી બીમાં ઈફ સાથે વેર આવેલું છે એટલે જવાબ બી બનશે આ શબ્દ યાદ રાખવાના આપણે હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ હર્ષ કહે છે કે વોટ ડીડ યુ સી ડ્યુરિંગ રેસ્ક્યુ ઓપરેશન રેસ્ક્યુ ઓપરેશન એટલે બચાવ કામગીરી બચાવ કામગીરી દરમિયાન તે શું જોયું ત્યારે કરણ કહે છે કે આઈ સો ધેટ હવે એને જે જોયું છે ને એ વખતે ચાલુ ક્રિયા બતાવવાની છે પ્રોસેસની અંદર કેવું આવશે ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ આવશે બરાબર અને પ્રોસેસ વાળું તમને પૂછે ને એટલે
ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ નું પેસિવ લેવાનું, અને ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ નું પેસિવ એટલે બીઈંગ આવશે, બીઈંગ વાળું વાક્ય ખાસ લેવાનું. એટલે અહીંયા પહેલા આગળ એમ ઇઝ આર વોઝ કે વેર હોય, પછી બીઈંગ આવતું હોય, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ આવતું હોય. એટલે એમ ઇઝ આર વોઝ કે વેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવતું હોય તો એમાં શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. આટલું ધ્યાન રાખવાનું, જ્યારે પણ પ્રોસેસ આવે ત્યારે એમ ઇઝ આર વોઝ કે વેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વાળું વાક્ય લેવાનું. અને એવું વાક્ય એકલું સી જ છે, બીજા એકેમાં એવી વાક્ય રચના નથી. એટલે પ્રોસેસ એટલે પ્રક્રિયા, અને પ્રક્રિયા બતાવે એટલે કે કરણ શું કહે છે કે મેં જોયું કે ધ કાર વોઝ બીઈંગ મૂવડ અવે ફ્રોમ ધ ડીચ સ્લોલી. ડીચ એટલે ખાડો, ખાડામાંથી ધીમે ધીમે કારને બહાર કાઢવામાં આવતી હતી. એ પ્રક્રિયા એને પ્રોસેસ જોઈ છે. એટલે પ્રોસેસ વાળું કોઈ પણ વાક્ય પૂછાય તો એમ ઇઝ આર વોઝ કે વેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકી જ દેવાનું છે બેટા. બરાબર, આટલો ખ્યાલ આવી ગયો ને? ચલો 18મું વાક્ય જોઈએ. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે કે અહીંયા જે વાક્ય આપ્યું છે એમાં બીજી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી જોડવાની છે. વિપુલ એમ કહે છે કે ડુ યુ નો ધેટ, ખાલી જગ્યા તમે જાણો છો કે. હવે વિપુલે શું કહ્યું હશે જેના જવાબમાં અજય બોલે છે કે નો આઈ વોન્ટ ટુ નો અબાઉટ હિઝ કન્ડિશન. કહે છે કે ના, મારે પણ એની કન્ડિશન વિશે જાણવું છે, એની સ્થિતિ વિશે જાણવું છે. એટલે આને શું પૂછ્યું હશે ત્યારે આને જવાબ નોમાં આપ્યો છે. તો ડુ યુ નો ધેટ હિઝ કન્ડિશન ઇઝ ઇમ્પ્રુવિંગ ડે બાય ડે. હવે આ ધેટ સંયોજક આવ્યું છે ને, એ ધેટ સંયોજક સાથે બીજું સંયોજક અનલેસ, વોટ કે હાઉ, એક સંયોજક પછી બીજું કોઈ સંયોજક સાથે ના જોડાય. ડુ યુ નો ધેટ વોટ ઇઝ કન્ડિશન એવું ના કહેવાય. ડુ યુ નો ધેટ હાઉ ઇઝ કન્ડિશન એવું ના કહેવાય. હા, વોટ થી જોડવું હોય તો ડુ યુ નો વોટ ઇઝ હિઝ કન્ડિશન એવું કહે. બરાબર, પણ બીજું તમને કહું, અહીંયા ધેટ પછી આપણે સિમ્પલ સેન્ટેન્સ લેવું પડે. આ તો પ્રશ્નાર્થ વાક્ય છે ને, વોટ ઇઝ હિઝ કન્ડિશન, હાઉ ઇઝ હિઝ કન્ડિશન, એ તો પ્રશ્નાર્થ છે. અહીંયા પ્રશ્નાર્થ આગળ ડુ થી બની ગયું છે, ડુ યુ નો, આ ડુ યુ નો થી પ્રશ્નાર્થ બની ગયું છે. એટલે અહીંયા ધેટ પછી આપણે સિમ્પલ સેન્ટેન્સ લેવું પડશે, અને ધેટ પછી અનલેસ, વોટ કે હાઉ તરત જ કદી ના આવે. એટલે જવાબ શું બન્યો? ડુ યુ નો ધેટ હિઝ કન્ડિશન ઇઝ ઇમ્પ્રુવિંગ ડે બાય ડે. તમને ખબર છે કે એની દિવસે ને દિવસે તબિયત સુધરતી જાય છે. ત્યારે અજય કહે છે કે નો, ના, આઈ વોન્ટ ટુ નો અબાઉટ હિઝ કન્ડિશન, હું પણ એની કન્ડિશન વિશે જાણવા માંગુ છું. એટલે સાચું જે છે એ જવાબ છે, કારણ કે ધેટ પછી બીજા કોઈ સંયોજકો આવતા નથી. 19મું વાક્ય જોઈએ. અશોક કહે છે ખાલી જગ્યા, કિરીટ કહે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ડુ ઇટ. હવે અહીંયા કહે છે કે ઓપરેટિંગ ઈ કમાન્ડ, કમાન્ડ કમાન્ડ એટલે કોઈ કમાન્ડ આપ્યો હોય, કોઈ હુકમ કર્યો હોય, કોઈ ઓર્ડર કર્યો હોય, કોઈ રિક્વેસ્ટ કર્યું હોય. બરાબર છે, ઈ કમાન્ડ આપવાનું છે. હવે કમાન્ડ એટલે શેમાં આવે? આજ્ઞાર્થ વાક્યમાં આવે. એ તો આપણને બધાને ખબર છે, કમાન્ડ એટલે આજ્ઞાર્થ વાક્ય, કોઈનો હુકમ. હવે આજ્ઞાર્થ વાક્યમાં પાછળ પ્રશ્નાચિહ્ન તો કદી આવતું નથી. આ સીધું સિમ્પલ વિચાર થતો હોય ખબર પડશે કે આ વાક્ય પ્રશ્નાર્થ છે, આ વાક્ય પ્રશ્નાર્થ છે, આ વાક્ય પ્રશ્નાર્થ છે. આપણે તો કમાન્ડ વાળું વાક્ય લખવાનું છે. કોઈએ કોઈ કમાન્ડ કર્યો હોય આપણને કે મને આ વસ્તુ આપો. બરાબર, તો કમાન્ડ વાળું વાક્ય સિમ્પલ સેન્ટેન્સ એટલે કે ફૂલ સ્ટોપ વાળું આવશે. એટલે ગીવ યોર ઈમેલ આઈડી એ ઈ કમાન્ડ કહેવાય. કારણ કે આ ત્રણ કમાન્ડ ના કહેવાય, આ ત્રણ તો પ્રશ્નાર્થ વાક્યો કહેવાય. સરળ રીતે વિચારશો તો પણ જવાબ મળી જાય. એટલે જવાબ ડી બને છે, ગીવ યોર ઈમેલ આઈડી. 20મું વાક્ય છે. સ્મિતા એવું કહે છે કે ટેલ મી, ખાલી જગ્યા કનેક્ટિંગ ધ ઇન્ફોર્મેશન આવ્યું જુઓ. સ્મિતા એવું કહે છે કે ટેલ મી, ત્યારે હિમાલય કહે છે કે આઈ સો મિસ્ટર જોશી એટ ધ પાર્ટી, મેં મિસ્ટર જોશીને પાર્ટીમાં જોયા. આવું કોણ કહે છે? મેં
मिस्टर जोशी ने पार्टी में जो है वो हिमालय क्या है तो स्मिता शू पूछियो से त्यारे हिमालय आओ जवाब आप्यो गाइस सो मिस्टर जोशी एट द पार्टी स्मिता यू पूछियो से कि टेल मी व्हाई यू आर लेट यू पूछियो से कि टेल मी हु हेल्प्ड यू एट द पार्टी कोई तुमने एम पूछे शा माटे तुम मोड़ा छो त्यारे तुम एम कहो कि हूँ मिस्टर जोशी ने पार्टी में जोया हता કોઈ તમને એમ પૂછે કે કોણે તમને મદદ કરી હતી તો પણ આપણે આવો જવાબ ના પાડીએ પણ આવો જવાબ ક્યારે મળે જ્યારે એવો પ્રશ્ન પૂછાય કે હુમ યુ સો એટ ધ પાર્ટી તમે પાર્ટીમાં કોને જોયા ત્યારે હિમાલય કે ને આઈ સો મિસ્ટર જોશી એટ ધ પાર્ટી તો આપણે અહીંયા ચાર ઇન્ફોર્મેશન આપી છે એ ચાર ઇન્ફોર્મેશનમાંથી આવો રિસ્પોન્સ મળે ને એવી ઇન્ફોર્મેશન અહીંયા જોડવાની છે એટલે આ રિસ્પોન્સ મળે આઈ સો મિસ્ટર જોશી એટ ધ પાર્ટી તો એનો રિસ્પોન્સ શું છે હુમ યુ સો એટ ધ પાર્ટી એવું જ આવે એટલે આમાં થોડુંક વિચારવું પણ પડે પણ મોટા ભાગના રિસ્પોન્સીસ બહુ સહેલા છે ચાર માર્કનો ટોપિક છે એટલે ચાર માર્કમાંથી એક પણ માર્ક જવા દેવાનો નથી બેટા આપણે અને આજ સુધીનો રેકોર્ડ છે કે આપણા વિદ્યાર્થીઓને ગ્રામરની અંદર પૂરેપૂરા માર્ક આવે છે અને જે વિદ્યાર્થી ગ્રામરમાં હાઈ સ્કોર કરે છે ને એ વિદ્યાર્થી બીજી કોઈ જગ્યાએ પાછો પડતો નથી ચલો પછી હરીન કહે છે કે હેવ સી અ લાઈન ધેર ત્યાં એક લાઈન દોરેલી છે જુઓ ત્યારે કર્મ કહે છે કે નો વી હેવન ના અમે તો જોઈ નથી એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ વાળું વાક્ય બનાવવાનું છે હવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ વાળું વાક્યમાં મેં તમને અગાઉ પણ બે શબ્દો કહ્યા ને કયા કયા બે શબ્દો કહ્યા કોઈ પણ વાક્યની શરૂઆત એકલા હેડથી થતી હોય અથવા તો ઈફ સાથે હેડ આવતું હોય ઈફ આવે પછી કરતા આવે પછી હેડ આવે બરાબર અહીંયા હેડથી શરૂઆત થાય છે આ વાક્ય ઈફ વાળું છે પણ ઈફ પછી હેડ નથી ને એટલે આ કન્ડિશન ઇન ધ પાસ્ટમાં ના આવે એટલે કન્ડિશન ઇન ધ પાસ્ટ વાળું વાક્ય એકલું એ છે જેમાં હેડથી વાક્યની શરૂઆત થાય છે ને બરાબર આ ધ્યાન રાખવાનું અહીંયા બીજું વાક્ય તો ધો વાળું છે ને ધો વાળું વાક્ય તો શું કહેવાય કોન્ટ્રાસ્ટ વાક્ય કહેવાય અહીંયા ડી જવાબ છે તો ડી જવાબમાં સો ધેટ આવે છે અને સો ધેટ એ તો પર્પઝ કહેવાય એકલું ઇફ હોય તો એ એકલું એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ માટે તો વાક્યની શરૂઆત હેડથી થતી હોય અથવા તો ઇફ હેડ વાળી વાક્ય રચના હોય તો જ થાય એટલે જવાબ એ બનશે પછીનું વાક્ય છે ક્રિશા એવું કહે છે કે આઈ વર્ક હાર્ડ બટ કેન નોટ અન્ડરસ્ટેન્ડ સ્ટડી ટોપિક્સ હું સખત મહેનત કરું છું પણ ભણવાના બધા મુદ્દાઓ મને સમજાતા જ નથી તો તમારે એને સલાહ આપવાની છે શું સલાહ આપો તમે એ આવું તમને કે કોઈ પણ તમારો મિત્ર તમને આવું કહે તો તમે શું સલાહ આપો કે ઇફ યુ મીટ યોર ટીચર હી કેન હેલ્પ યુ તમે એમ કહેશો કે તમે તમારા ટીચરને જો મળ્યા હોત તો એ તમને મદદ કરી શક્યા હોત તમે અત્યારે આપણે સલાહ આપવાની છે અને સલાહ આપવા માટે કયા કયા શબ્દો હતા હેડ બેટર અને શુડ હેડ બેટર શુડ ઓટ ટુ અને મસ્ટ આ ચાર શબ્દો હતા ને તમે ફંક્શનના નિયમમાં જોજો આ ચાર શબ્દો દેખાશે હેડ બેટર શુડ ઓટ ટુ અને મસ્ટ તો અહીંયા કોઈ શબ્દો દેખાય છે જુઓ અહીંયા હેડ બેટર દેખાય છે ઓટ ટુ દેખાય છે તો આ બે શબ્દો દેખાય છે ને એટલે જવાબ શું આવશે ડી જવાબ આવે ને બોથ બી એન્ડ સી અહીંયા આપણે જોઈએ છે તો ઇફ વાળું વાક્ય છે અને ઇફ વાળું વાક્ય શું બતાવે એક્સપ્રેસિંગ કન્ડિશન બતાવે તો અહીંયા જવાબ બી અને સી એટલે કે ડી જવાબ બન્યો 23મું છે મીના કહે છે કે ખાલી જગ્યા શોઈંગ કોન્ટ્રાસ્ટ વાળું કોન્ટ્રાસ્ટમાં શું હોય સમજી લો ધો હાઉએવર એઝ ઇનસ્પાઇટ ઓફ ડિસ્પાઇટ બટ યેટ સ્ટીલ આ બધા શબ્દો છે ને અહીંયા એકલું ઇફ આપ્યું છે એ તો એક્સપ્રેસિંગ કન્ડિશન થયું અહીંયા વિથ અ વ્યૂ ટુ આપ્યું છે વિથ અ વ્યૂ ટુ થી તો પર્પઝ બને ધો આપ્યું છે તો ધો થી કોન્ટ્રાસ્ટ બને એટલે સી જવાબ સાચો છે અને ડી માં શું આપ્યું છે આઈ રેન ફાસ્ટ સો એઝ તો આવે જ નહીં એમાં
એટલે દો વાળું વાક્ય કોન્ટ્રાસ્ટ બને છે, એટલે આની અંદર જવાબ સી બનશે. 24મું વાક્ય જોઈએ. રાહુલ કહે છે કે વાય ડીડ યુ ગો ધેર, તમે ત્યાં શા માટે ગયા? ત્યારે કોમલ પર્પસ થી રિસ્પોન્સ આપે છે. પર્પસ થી રિસ્પોન્સ આપવાનો. હવે પર્પસ ના શબ્દો યાદ કરો. સો ધેટ ભેગું, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યુ ટુ, ઇન ઓર્ડર ટુ. તરત જ તમને ચપટીમાં આનો જવાબ મળી જશે. તમે આ જે ચાર વિકલ્પ આપ્યા છે, આ ચાર વિકલ્પની સામે જોશો કે તરત જ તમને આનો જવાબ હવે મળી જાય. કારણ કે કયા કયા ચાર શબ્દો કયા? મેં સો ધેટ એટલે આ રીતનું, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યુ ટુ કે ઇન ઓર્ડર ટુ. તો એ ચાર શબ્દોમાંથી અહીંયા બીમાં દેખાય છે ને સો ધેટ. કારણ કે અહીંયા તો ધો દેખાય છે, ધો એટલે કોન્ટ્રાસ્ટ. સીમાં ઇફ દેખાય છે, એટલે ઇફ એટલે એક્સપ્રેસિંગ કન્ડિશન. તો આ બંને એ અને સી તો આવે જ નહીં. જવાબમાં બીમાં સો ધેટ આપ્યું છે અને સો ધેટ એ પર્પસ બતાવે છે, એટલે જવાબ બી આવશે. અને 25મું વાક્ય જોઈએ. દીપલ એવું કહે છે કે ધ નર્મદા ઇઝ અ વેરી લોંગ રિવર ઇન ગુજરાત. નર્મદા ગુજરાતમાં ખૂબ જ લાંબી નદી છે. ત્યારે કોમલ કહે છે કે યસ યુ આર રાઈટ. હા, દીપલ કહે છે કે તું સાચી છે. હવે કમ્પેરિંગમાં એ આગળ રિસ્પોન્સ આપે છે. કમ્પેરિંગ એટલે ડિગ્રી વાળું વાક્ય. ડિગ્રી વાળા વાક્યમાં યાદ રાખીએ તો નો અધર રિવર ઇન ગુજરાત ઇજ સો લોંગ એઝ ધ નર્મદા. તો આ ડિગ્રી પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, આ કમ્પ્લીટ છે, સાચું. પણ બી શું છે? ધ નર્મદા ઇઝ સેઇડ ટુ બી અ વેરી લોંગ રિવર ઇન ગુજરાત. તો આમાં વાક્ય ડિગ્રી વાળું નથી. ધ નર્મદા ઇઝ સેઇડ ટુ બી ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત, આ પણ ડિગ્રીનું નથી. આઈ એમ શ્યોર ઇટ ઇઝ અ વેરી લોંગ રિવર, આ પણ ડિગ્રીનું વાક્ય નથી. ડિગ્રીનું વાક્ય જોઈએ તો એ છે, બરાબર. એટલે સાચો જવાબ એ આવશે. નો અધર વાળું વાક્ય હોય, એની અધર વાળું વાક્ય હોય, આવી રીતે સો એઝ અથવા એઝ એઝ આવતું હોય તો આ બધા ડિગ્રીના વાક્ય કહેવાય. ડિગ્રીના વાક્યો પણ મેં તમને શીખવાડેલા છે, જ્યારે મેં તમને ટ્રાન્સફોર્મેશન એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખવાડ્યા હતા ને, એમાં આપણે ડિગ્રીનો અલગ ટોપિક લઈ લીધો છે અને એમાં ડિગ્રીની ડીપમાં સમજણ આપી છે. તો આવી રીતે મિત્રો, ફરીથી એકવાર તમારે ફંક્શનના જે નિયમો હતા શબ્દો ઉપરથી, બરાબર, એ નિયમો તમારે જોઈ લેવાના, વાંચી લેવાના. આજે મેં તમને આ 25 વાક્યો સોલ્વ કરાયા છે. નેક્સ્ટ ટાઈમ હું તમને બીજા 25-30 વાક્યો સોલ્વ કરાઈશ, કે જેથી કરીને બે દિવસ આપણે આની પ્રેક્ટિસ કરીશું ને રિસ્પોન્સની. તો રિસ્પોન્સના કોઈ પણ વાક્યમાં તમારે જરા પણ તકલીફ નહીં પડે અને તમે ખૂબ જ સરળતાથી એ રિસ્પોન્સના માર્ક્સ મેળવી શકશો. આજે જે ટોપિક છે એ તમારે એક બે વાર ફરીથી રિવાઇઝ કરી અને એને સમજવાનો, શબ્દો ઉપરથી ઓળખવાનો, અને સાથે સાથે અગાઉ જે તમને ફંક્શનના નિયમો સમજાયા છે, લખાયા છે, તમે લખ્યા પણ છે નોટમાં, તો એ નિયમો સમજી અને રિસ્પોન્સની પ્રેક્ટિસ કરવાની છે. તો બેટા આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ટોપિકને આગળ વધારી અને વધારે પ્રેક્ટિસ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.